सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રનો સાગર ગ્રંથની અંદર છેલ્લે એમ લખે છે, ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપજી મહારાજ બધાય અયોધ્યામાં આવ્યા છે. છપ્પૈયાથી અયોધ્યાની બજારને જોતા જોતા, અયોધ્યાના તીર્થોને જોતા જોતા બરહટાપુરની અંદર પોતાના નિવાસસ્થાને આવ્યા છે. ત્યાંથી આગળ સ્વામી લખે છે, સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર પહેલું તરંગ 46. નૃપપતિ મુનિ કહત હે भक्ति धर्म की बात, जेहि गर प्रगटे श्री हरि अक्षरपति साक्षात. जेहि गर प्रगटे श्री हरि अक्षरपति साक्षात, अवधपुरी निवास किए तब बाए सुखी अपार, सर्जुनावत नित्य प्रति हरि करत नाम उचार. सर्जुनावत नित्य प्रति हरि करत नाम उचार. उत्तम राजानी आगळ सद्गुरु मुक्तानंद स्वामी ભક્તિ માતા અને ધર્મદેવની વાત કહે છે કે હે રાજન, જેને ઘેર અક્ષરાધિપતિ સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા એમની વાત તમે સાંભળો. એમને અયોધ્યાપુરીમાં નિવાસ કર્યો. ત્યાર પછી તેઓ ઘણા જ સુખી થયા. રોજ સરજુ નદીમાં સ્નાન કરતા અને શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરતા. સરજુ નદીમાં સ્નાન કરીને ધર્મદેવ ત્યાં જ સંધ્યા વંદન કરતા. પછી ઘેર આવીને રોજ શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પૂજા કરતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી ધર્મદેવ ભક્તિ માતા એમના રોજિંદા જીવનનું વર્ણન કરી રહ્યા છે. અયોધ્યાપુરીની અંદર ધર્મદેવ અતિ સુખી થયા. ભગવાન શ્રીહરિનો નિવાસ છે ઘરમાં. ભગવાન જ્યારે આવે ત્યારે બધું જ સુખ એક સાથે આવે. ધર્મદેવ અતિ સુખી થયા છે. સરજુ નદીની અંદર નિત્ય સ્નાન કરે છે, ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે અને સાથે
સંધ્યાવંદન આદિ ત્યાં જ સરયુને કાંઠે કરે છે. પાછા ઘેર આવી ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. ધર્મદેવ જે સેવા પૂજા કરે તેને બાળ શ્રીહરિ નિત્ય જુએ તેથી સ્વયં પણ સેવા પૂજા શીખી ગયા. કેટલી અગત્યની વાત કે ધર્મદેવે જ્યારે પૂજા કરતા જોયા ત્યારે ભગવાન શ્રીહરિ ધર્મદેવને જોવે છે. ભગવાન તો બાળ ચરિત્ર કરે છે એને શીખવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ ગૃહસ્થ આશ્રમના ભક્તોને શીખવાડવા માટે જ ભગવાનના આવા ચરિત્રો છે. જે ઘરની અંદર વડીલો, જે ઘરની અંદર મા બાપ એ જો ધાર્મિક ક્રિયાને કરતા હશે તો તમારા બાળકો તમને જોઈ અને ધાર્મિક ક્રિયાને કરશે. તમે જો સવારમાં ઉઠીને પૂજા કરતા હશો તો તમને જોઈને તમારા નાના બાળકો પણ પૂજા કરવા માટે પ્રેરાશે અને પ્રેરણા લઈને પૂજા લેશે. સંસ્કારની સૌ પ્રથમ પાઠશાળા ગૃહસ્થાશ્રમનું ઘર છે. સ્કૂલની અંદર તો તમે કેજીને, જુનિયર કેજી ને સિનિયર કેજીમાં દાખલ કરો છોકરાને, કે પછી પહેલાં ધોરણમાં આવો ને આગળ સ્કૂલમાં મૂકો, પણ સૌથી પ્રથમ પાઠશાળા મા બાપ, એના વડીલો, બા દાદા, આ બધાય એની પહેલી પાઠશાળા છે. જો ઘરનું વાતાવરણ દિવ્ય હશે, જો ઘરના વાતાવરણની અંદર ભક્તિ હશે તો એ બાળકમાં ઓટોમેટિક ભક્તિ આવશે. જો મા બાપની અંદર જ સંસ્કાર નહીં હોય તો એ છોકરામાં સંસ્કાર ક્યાંથી આવશે? માટે ગૃહસ્થ આશ્રમના ભક્તોને ધર્મદેવનું જીવન સાવધાન કરે છે. ઘણીક વખત પતિ અને પત્ની એ બે વચ્ચેનો જે સંબંધ, એ બે વચ્ચેની જે બોલાચાલી, એ બે વચ્ચેનો જો વ્યવહાર એને નાનું બાળક જોતું હોય છે. આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે ગર્ભના સંસ્કારો પણ બાળકની અંદર રહે છે. જે બાળકની માતાએ જ્યારે બાળક ગર્ભમાં હોય અને ત્યારે કથા વાર્તા સાંભળી હશે, સારા સદગ્રંથોનું વાંચન કર્યું હશે, એ માતાનું બાળક પોતે જે માતા જોઈ શકતી હશે, આજુબાજુનો સમાજ પણ જોઈ શકતો હશે કે જે માતાએ ગર્ભવતી થાય છે અને ત્યારે ભગવાનનું ભજન, કથા વાર્તા, સત્શાસ્ત્રનું પઠન વાંચન આ બધું જો કરેલું હશે તો એનું જન્મેલું બાળક ભક્ત થશે, એનું જન્મેલું બાળક સંત થશે. સંતને જન્મ આપવો, ભક્તને જન્મ આપવો, રાક્ષસને જન્મ આપવો એ ગર્ભવતી માતાના પોતાના આશય ઉપર રહેલું છે. એને કેવા બાળકને જન્મ આપવો છે એ પોતે જ નક્કી કરે. શાસ્ત્રોની અંદર બધું જ લખેલું છે ને એ પ્રકારે જ થાય છે. પ્રહલાદજીનું ઉદાહરણ મોજૂદ છે. અસુર બાપ છે પણ માતા કયાધુ જો નારદજી થકી જ્ઞાનને પામે તો ભક્ત થયા પ્રહલાદજી. ગર્ભના સંસ્કાર પણ અસર કરે છે. જો ગર્ભના સંસ્કારો પણ બાળક ઉપર અસર કરતા હોય, માના પેટની અંદર રહેલા છે ત્યાં અસર કરે છે. અભિમન્યુ 6 કોઠાનું જ્ઞાન માના પેટની અંદર મેળવ્યું છે એને. જો માના પેટમાં રહેલું બાળક એટલા સંસ્કારને ગ્રહણ કરતું હોય તો જે બાળક આપણી નજરની સામે આવે, એ બાળક જ્યારે જોતું થયું, એ બાળક જ્યારે સાંભળતું થયું ત્યારે એની સામે થતી ક્રિયા છે એ જ એના સંસ્કાર બને છે. માટે મા બાપે, વડીલોએ ઘરમાં બહુ સાવધાન રહેવું. તમે જ્યારે જેમ તેમ બોલતા હો ને, એ જ્યારે તમારું બાળક જોવે છે ને ત્યારે એને ખબર પડે છે કે આમ જ બોલાય. પતિ જ્યારે પત્નીને જેમ તેમ બોલતા હોય, પત્ની જ્યારે પતિ ઉપર જેમ તેમ બોલતી હોય અને જ્યારે છોકરા એને સાંભળતા હોય, તમારી નાની દીકરી કે નાનો દીકરો એ જે સાંભળે છે, એ યાદ રાખો એ કેમેરો છે, એવું રેકોર્ડિંગ છે કે એક દિવસ આજે તમારા નાખેલા ડેટા એક દિવસ તમને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 25 વર્ષ પછી એ ડેટા દેખાશે. આજે વાવેલું ઝેર તમને ખબર નથી, તમે એમ સમજો છો કે આ નાનું બાળક છે એને શું ખબર પડે છે, પણ એને બધી ખબર પડે છે. સૌરાષ્ટ્રના ઇતિહાસોમાં લખાયેલી કથા છે, જેતપુરના દરબાર હતા એ ભલવાડા. હોળીના પ્રસંગ ઉપર પોતાની પત્ની ઉપર
મોઢાની અંદર પાણીનો કોગળો લઈને એની ઉપર કોગળો કર્યો પત્ની ઉપર. દરબારો તો બહુ મર્યાદાવાળા હોય, પણ એને ખબર નહીં હોડી ઉપર એવી મોજ આવી અને પત્ની ઉપર કોગળો કર્યો. ત્યારે ચાંપરાજવાળો, જેનો નાનો દીકરો 6 મહિનાનો હતો, ખોડિયામાં સૂતેલો હતો, એની નજર પોતાના મા બાપ તરફ હતી. બાપે જ્યારે કોગળો પોતાની મા ઉપર નાખ્યો ત્યારે ચાંપરાજવાળાએ પડખું ફેરવી લીધું છે. આ સૌરાષ્ટ્રની જે ધરની ઉપર થયેલા આવા સુરવીર પુરુષો એની કથાઓમાં લખાયું છે. જ્યારે એને મોઢું ફેરવી લીધું ત્યારે એની માએ જોયું કે મારા દીકરાએ મોઢું ફેરવી લીધું છે, ને એની માએ ત્યારે એના ધણીને એભલવાળાને કીધું કે તમે એક આ નાના છોકરા સામે મારી આવી રીતે મસ્કરી કરો છો, મને તો કાંઈ વાંધો નથી, પણ આ છોકરાને આડું જોવું પડ્યું. આ છોકરાને હજુ તમે આવી કેટલી વખત મારી મસ્કરી કરો, ને આ છોકરાની અંદર એ સંસ્કાર જતા રહે. આને મેં ગર્ભના સંસ્કાર આપેલા છે, એના કારણે એ આડું જોઈ ગયો છે, પણ આવું વારે વારે એ જોશે તો એ પણ મોટો થઈને પોતાની પત્ની ઉપર આવી રીતે કોગળો કરશે અને પોતાની પત્નીને આવી રીતે ધુત્કારશે. આવા દૃશ્ય એને જોવા પડે એના કરતાં હું જીભ કરડીને મરી જાઉં. અને જેતપુરના એ એભલવાળાના પત્ની જીભ કરડીને મરી ગયા. ચાંપરાજવાળાની મા મૃત્યુને પામે અને ચાંપરાજવાળો મોટો થયો. ત્યાર પછી એક વખત દિલ્હીના બાદશાહે જ્યારે જેતપુર ઉપર ચડાઈ કરી ત્યારે ચાંપરાજવાળો લડતા લડતા દિલ્હીના બાદશાહના સૈન્યએ જ્યારે ચાંપરાજવાળાનું માથું ઉડાડી દીધું ત્યારે એકલું ધડ, માથા વિનાનું ધડ લડતા લડતા આખા એ સૈન્યને ભગાડી મૂક્યું ને હરાવી દીધું. ત્યારે એને એ દ્રશ્યને એક ચારણે જોયું, એ પણ આશ્ચર્યમાં પડી ગયો કે માથા વિનાનું ધડ આવી રીતે લડે. એ જેતપુર જઈને એ ભલવાડાને કહે છે કે ચાંપરાજવાળો, મારે ફરી વખત એનો જન્મ કરાવવો છે, માટે મારે તમને પરણાવવા છે. ત્યારે એ ભલવાડાએ કીધું કે ચાંપરાજવાળાને જન્મ આપે એ તાકાત તો એની માની હતી. એના મા એવા મર્યાદાવાળા હતા, એના સંસ્કાર એવા હતા, એના કારણે ચાંપરાજવાળો જન્મ્યો. તમારા ક્રિયાઓની બધી જ અસર, તમે જેને અનસમજુ સમજો છો, જેને તમે બાળક સમજો છો, એની ઉપર અસર થાય જ છે. તમારું એકલું નહીં, હું બાળકની વાત નથી કરતો, હું ત્યાં સુધીની વાત કરું છું કે જે કોઈ વડીલો છે એ વડીલોની ક્રિયાઓની તમામ અસર એની પાછળના અનુયાયી વર્ગ ઉપર થતી જ હોય છે. એ જોતા જ હોય છે કે આ કેમ બોલે છે, આ કેમ ખાય છે, આ કેમ બેસે છે. એ એનું અનુકરણ કરશે જ, એના સમય આવે એનું અનુકરણ કરશે. અને જ્યારે એવું થશે ત્યારે આપણને પસ્તાવો થાય કે આવું કેમ કરે છે, પણ આપણું જ વાવેલું બીજ છે. એક છોકરો 20 વર્ષનો થયો, જુવાન, ગલી દંડા રમતો હતો. હવે 20 વર્ષે ગલી દંડા રમે લાગે કેવો, તે કોક સમજુ માણસ એને કે ભાઈ ગલી દંડા 20 વર્ષે તને અક્કલ છે, 20 વર્ષે તો સારું ભણીને નોકરીએ લાગી ગયા હોય છોકરા, તું ગલી દંડા રમે જ, હાલ તારા બાપ પાસે. છોકરાને જાલીને લઈ ગયા, તે બાપ ફળિયામ ટાયર ફેરવતો હતો. બાપ ટાયર ફેરવતો, હવે જેનો બાપ ટાયર ફેરવે એ છોકરો ગલી દંડો જ રમે, બીજું કંઈ કરે. સંસ્કાર જેવું એ કરે છે એવું પેલો પાછળ શીખે છે. આવું પણ થાય. પાર્કર એક શિક્ષણ શાસ્ત્રી થયા વિદેશની અંદર. એની પાસે એક મા પોતાના બાળકને લઈને ગઈ, 5 વર્ષના બાળકને. એને લઈ અને માતાએ આવીને ઓલા શિક્ષણ શાસ્ત્રીને પૂછ્યું કે મારે આને શિક્ષણ ક્યારથી શરૂ કરવું જોઈએ. ત્યારે શિક્ષણ શાસ્ત્રીએ પૂછ્યું કે આના કેટલા વર્ષ થયા, ત્યારે કીધું 5 વર્ષ. તો કે હવે એની શિક્ષણ મેળવવાની ઉંમર જતી રહી, હવે તો કદાચ બીજો જન્મ લે ત્યારે તમે એને શિક્ષણ આપો ત્યારે મળે, કારણ કે 5 વર્ષની ઉંમરમાં તો ઘણું બધું શિક્ષણ તમારે દેવાનું હોય છે. એ ઉંમર જતી રહી, ફક્ત સ્કૂલના ટીચરો પાસે શિક્ષણની આશા ન રાખીએ. મા બાપ જે આપશે, વડીલો જે આપશે, તમારા ઘરનું વાતાવરણ જે બાળકને આપશે, આ જગતની કોઈ પાઠશાળા નહીં આપી શકે. માટે ઘરને જ મંદિર જેવું બનાવીએ, ઘરને આ ધર્મ દેવના ઘર જેવું બનાવીએ. ઘનશ્યામ મહારાજ મને અને તમને શીખવાડે છે કે જે કોઈ આદર્શ બનેલા હો, જે કોઈ વડીલો બનેલા હો, જે કોઈ બીજા 5 વ્યક્તિથી આગળ હાલતા હો, આગળ બેસતા હો, એ બધા જ પોતાના વર્તનને, જીવનને, વાણીને બહુ વિચારીને બોલો,
બહુ વિચારીને ચાલો, બહુ વિચારીને બેસો, કારણ કે તમારો પાછળનો વર્ગ તમને હંમેશા જોઈને અનુસરે છે, અનુસરે છે. માટે સતત સાવધાન રહેવું જોઈએ, સતત સાવધાન રહેવું જોઈએ. સંસ્કારોની અસર બહુ છે. ધર્મદેવને જ્યારે સેવા પૂજા કરતા જોવે ત્યારે બાળ શ્રીહરિ પણ નિત્ય સેવા પૂજા શીખી ગયા. બાળ પ્રભુ ઘણા બુદ્ધિમાન હતા, સાધુ શાંત સ્વભાવથી તેઓ શોભતા હતા. ઘનશ્યામ મહારાજ બહુ શાંત સ્વભાવના હતા. શાંત સ્વભાવવાળો વ્યક્તિ શોભે બહુ, ભડભડિયો છે ને એની કોઈ શોભા નથી. ઘણાને તો ભડભડિયા હોવાનું માન હોય કે આપણે તો કોઈનું સહન કરીએ જ નહીં, કોઈ આપણને આટલું કહે તો આપણે આટલું કહી દઈએ. ભાઈ એ મોટાઈ નથી, એ મોટાઈ કદાચ હશે પણ એ જગતના માર્ગમાં મોટાઈ હશે, ભગવાનના માર્ગમાં નથી. શાંત વ્યક્તિ બહુ શોભે. શાંત વ્યક્તિના બધાય વખાણ કરે. શાંત વ્યક્તિની બાજુમાં બેસવું હવને ગમે, હવને ગમે. શાંતની બાજુમાં હવને ગમે એટલે કહે છે ને કે એકની વાણી લાખ લે, એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય. એક બોલે ને તો લાખ રૂપિયા આવી જાય, એક બોલે ને તો લાકડીઓ ખાય. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય. એક વિદેશ ગયો ન વિસરે અને એક પાહે ના પોહાય. એક વિદેશ ગયો હોય ને તો એ આપણને સાંભળ્યા કરે કે ઓહો કેવા શાંત, કેવા ગુણિયલ એવા સાંભળે. અને એક પાહે બેઠો હોય તો એ પોહાતો ના હોય. આ ખરું કે આ આ ક્યાંથી કડવું કારેલું, કડવું ચીબડું ભટકાઈ ગયું છે આવું થાય. માટે શાંત, શાંત સ્વભાવ બહુ સારો છે. શાંત થવું જરૂર હોય ત્યાં ચોક્કસ ચંચળ થવું. તમારે રાસ રમવો હોય સંતો આરે મહારાજ આરે ચંચળ થવું પડે. પણ એવો એવો સ્વભાવ, એકદમ ઉકળાટવાળો સ્વભાવ જ્યારે હોય ત્યારે બરાબર આમ તપેલું જ હોય, પારો જો મૂક્યો પારો થર્મોમીટરની બહાર નીકળી જાય એટલો બધો અશાંત સ્વભાવ નથી સારો. શ્રીજી મહારાજનો સ્વભાવ શાંત છે, સાધુ સ્વભાવ છે. શાંત એટલે સાધુ. એવા સ્વભાવથી મહારાજ બહુ શોભતા. કોઈ પણ વ્યક્તિ શાંત અને સાધુ સ્વભાવથી શોભે છે. જે ખાનપાનની અંદર જગતના લોકો ખુશ રહેતા તેવા ખાનપાનમાં શ્રીહરિ ક્યારેય ખુશ થતા નહીં. જે ખાનપાનથી જગતના લોકો ખુશ થાય એમાં ભગવાન ખુશ નહોતા થતા. ભગવાનની રીત એ પોતાના ભક્ત માટે છે. તો એમ થાય જગતના લોકો ખાનપાનથી ખુશ થાય એમાં ભગવાન ખુશ નહોતા થતા. શ્રીહરિ જે ખાનપાન કરતા તેમાં પણ દિવ્ય અને અલૌકિક ભાવ રહેતો. જગતના જીવો ખાનપાન પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કરતા હોય છે. એને કોઈ પ્રકારના ધર્મ નિયમનું જ્ઞાન હોતું નથી. એને તો બસ ભોગને ભોગવવા અને એની અંદર એ અસુખની અંદર સુખ માનવું, એ દુઃખરૂપ સુખની અંદર સુખિયા થવું એ એનો ધર્મ છે. જ્યારે ભગવાનનો ભક્ત છે એ તો હંમેશને માટે જરૂરિયાત શું છે મારી એ જરૂરિયાત પૂરતું ખાનપાન કરે છે, એ પણ ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઈચ્છાને અનુસાર ચાલીને એ ખાનપાન કરતો હોય છે. ભગવાન શ્રીહરિનું ખાનપાન એવું હતું કે એની અંદર અલૌકિક ભાવ રહેતો, કોઈ અલૌકિકતા દેખાતી, કોઈક દિવ્યતા હતી, માયિક ભાવ નહોતો અંદર. જગતનો જીવ જેમ જમતો હોય ને, તો મોટા પુરુષો પણ જમતા હોય તો હાથથી મોઢામાં જ મૂકતા હોય કોળીઓ, પણ કાંઈક ડિફરન્ટ હોય એ વિચક્ષણને ખબર પડે, વિચક્ષણને ખબર પડે, એ મુમુક્ષુને ખબર પડે, મોક્ષના માર્ગે ચાલેલો હોય એને ખબર પડે કે આનું બોલવું, આનું બેસવું, આનું ચાલવું. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવબા પૃથ્વી ઉપર જ થયા. આજે પણ મહાપુરુષો આ પૃથ્વી પર છે જ, એવા ભગવાનના મુક્તો આ પૃથ્વી ઉપર છે જ. ખાય છે, પીવે છે, બેસે છે, બોલે છે, બધું જ એક સામાન્ય મનુષ્યની જેમ કરી રહ્યા છે. પરંતુ એની ક્રિયામાં અને સામાન્ય વ્યક્તિની ક્રિયામાં આસમાન જમીનનો ફેર છે, બહુ ફેર છે. એની અલૌકિકતા છે એ અલૌકિક વ્યક્તિ જેને માની શકે છે. ભગવાન શ્રીહરિ એવી રીતે ખાતા પીતા, એની અંદર દિવ્ય અલૌકિક ભાવ હંમેશા દેખાતો. શ્રીહરિનું બોલવું, બેસવું કે ચાલવું સમગ્ર ક્રિયાઓમાં ક્યાંય બાળ સ્વભાવ તો દેખાતો જ નહીં. બાળક્યો તો સ્વભાવ જ નહોતો મહારાજનો, પીઢ, બાળપણથી જ પીઢ. ઘણા તો 80 વર્ષના થયા હોય તોય પીઢ ના થયા હોય, બોલો તોય બાળક ક્યાં હોય આવો.
50-50 વર્ષ નીકળી ગયા હોય તો એ હાવ બાળક ક્યાં જેવા, એને શું બોલવું, કેમ બેસવું, કેમ ખાવું કાંઈ ભાન ના હોય. સમાજની અંદર તો એવા કેટલાય તમને મળી જાય, ખાવ આપણને લાગે આ બાળક ક્યાં સ્વભાવના છે. કેટલા વર્ષો નીકળી ગયા હોય છતાંય પણ બાળક કયો સ્વભાવ સારો નહીં. પીઢ વ્યક્તિ શોભે બહુ, પીઢ કોકનો આધાર થઈ શકે, પીઢ કોકને સંભાળી શકે, પીઢ તૂટેલાને પકડી શકે, પણ બાળક ક્યાં સ્વભાવવાળો તો ગમે ત્યારે ગમે તે કરી બેસે, એનો કોઈ ભરોસો નહીં. બાળક કયો સ્વભાવ, રમતિયાળ સ્વભાવ, આવા સ્વભાવના સમાજની અંદર બહુ મળે. હા, ધ્યાન ના રાખો તો ગ્રહસ્થમાંય મળે ને ત્યાગીમાંય મળે. હવે બાળક કયો સ્વભાવ હાવ હોય કે જેને ખબર જ ના હોય કે હું શા માટે છું, શા માટે હું આ સત્સંગમાં છું, એટલો બાળક કયો સ્વભાવ તો ના રાખીએ કે જેના માટે આપણે આ સત્સંગમાં છીએ એને પણ ભૂલી જઈએ. હું ત્યાગી હોઉં કે તમે ગ્રહસ્થ, હું જેના માટે આ સંસારનો ત્યાગ કરીને નીકળ્યો છું એ વાતને ભૂલી જાઓ તો મારો બાળક કયો સ્વભાવ કહેવાય. હું મારા ત્યાગ આશ્રમને લાજે એવી ક્રિયા, એવી વાણી, એવું બોલવું, એવું બેસવું, એવું ઊઠવું, એ મારું જો થાય તો એ મારો બાળક કયો સ્વભાવ થઈ ગયો કહેવાય. તમારે ગ્રહસ્થ આશ્રમની અંદર લાજે એવા વર્તન વાણી તમારા થાય એટલે તમે બાળક ક્યાં સ્વભાવના થઈ ગયા કહેવો. આપણા મહારાજના સ્વભાવ બાળક ક્યાં નહોતા તો મારા તમારા સ્વભાવ બાળક ક્યાં કેમ ખપે આપણને. જે ઈષ્ટદેવને આપણે ભજીએ છીએ, ઈષ્ટદેવનો એક ગુણ આપણી અંદર ન આવે તો આપણે ઈષ્ટદેવને સ્વીકારે ક્યાંથી કહેવાય. આપણે સ્વામિનારાયણના થયા જ ક્યાંથી. જો સ્વામિનારાયણમાં જે છે એ આપણી અંદર નથી પ્રગટ્યું, ઘનશ્યામ મહારાજમાં જે છે એનો અંશ આપણી અંદર આવ્યો નથી, ભલે નથી આવ્યો પણ એ લેવા માટેનો આપણો પ્રયત્ન પણ નથી, તો આપણે એના આશ્રિત સાના, આપણે એને સ્વીકાર્યા ક્યાં, આપણે આપણા હૃદય સિંહાસન ઉપર એ ઘનશ્યામ મહારાજને પધરાવ્યા છે ક્યાં. માટે મહારાજનો આવો બાળ સ્વભાવ એમાંથી આપણે શીખવાનું છે. કાંઈક બાળક કયો સ્વભાવ હોય, જેમ તેમ બોલી નાખું ને બાળક કયો સ્વભાવ કહેવાય, જેમ તેમ વર્તી નાખું ને બાળક કયો સ્વભાવ કહેવાય. પીઢ વ્યક્તિ કેવો હોય, કોઈ પણ ક્રિયા કરતા પહેલાં એ પછી વચન બોલવું હોય, બેસવું હોય, ઊઠવું હોય, ચાલવું હોય, એના બે વખત વિચાર કરે, બધું વિચારે અને પછી કરે, એ પીઢ છે. અને બાળક ક્યાં સ્વભાવવાળાને કોઈ નિર્ણય શક્તિ જ ના હોય, એને ગમે ત્યારે ગમે તે કરી દે, એનો કોઈ વિશ્વાસ પણ ના કરે, એનો વિશ્વાસ પણ ના થાય, એમ લાગે કે તો અછકલાઈવાળો છે, એનો બહુ વિશ્વાસ ના થાય. અને પીઢ વ્યક્તિ બોલે ને એનો હવ વિશ્વાસ કરે કે તો પીઢ છે, એ પ્રમાણ કરે ને એ બધા પ્રમાણભૂત માને. અને બાળક ક્યાં સ્વભાવવાળાનું કોઈ પ્રમાણભૂત ના માને કે એનો શું ભરોસો, હવાર આમ કે ને હાંજે આમ કે, આવું થાય. બાળ ઘનશ્યામ તો બાળ સ્વભાવ તો એમની અંદર દેખાતો જ નહીં. ક્યારેક લોકરંજન કરવા માટે મહારાજા શ્રીહરિ બાળ ચરિત્ર દેખાડતા, ક્યારેક બધાને આનંદ થાય એટલે મહારાજ બાળ ચરિત્ર ક્યારેક ક્યારેક બતાવી દેતા, ક્યારેક બતાવી દે. એકવાર છે ને અયોધ્યાની અંદર જ્યારે આ રહેવાનું થયું ને, તો મહારાજ જ્યાં રહેતા અને ધર્મદેવ જ્યાં રહેતા ત્યાં એક વખત ઓસરીની અંદર ભક્તિ માતા રોટલી કરતા હતા. તો રોટલી એક વાંદરું લઈને ભાગી ગયું, વાંદરા બહુ, કારણ કે અયોધ્યા નગરી રામચંદ્રજીની, હનુમાનજી મુખ્ય ભક્ત એટલે બધા હોય જ, એ તો બધા રાખવા જ પડે, એટલે વાંદર બહુ. તે એક વાંદરો આવીને રોટલી લઈ અને ઝાડ ઉપર ચડી ગયો. તે ઘનશ્યામ મહારાજે જોયું ને, ઘનશ્યામ મહારાજે એની હામું જોયું ને, તે સમાધિમાં જતું રહ્યું એ વાંદરો. સમાધિમાં જતો રહ્યો તો રોટલી હાથમાં અને રોટલી હાથમાં ને હાથમાં ને વાંદરો સમાધિમાં, તે સમાધિમાં ને સમાધિની અંદર 4 દિવસ 5 દિવસ 6 દિવસ ઘણા દિવસો જતા રહ્યા. અને પછી ભક્તિ માતાએ કીધું એકવાર ઘનશ્યામ મહારાજને કે આ વાંદરાને આમ રોટલી લઈને બેઠો છે બેટા, આને કંઈક આવે હલનચલન થશે કે નહીં થાય. અને ત્યારે વાંદરો ઘનશ્યામ મહારાજે ચપટી વગાડી સમાધિમાંથી પાછો છૂટ્યો, હેઠો આવ્યો, હેઠે આવીને ઘનશ્યામ મહારાજને પગે લાગ્યો. ઘનશ્યામ મહારાજ કે આવે ખાઈ જા, ફરી આવું ના કરતો, માફી માગીને ગયો. એકવાર ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને દહીંને રોટલી આપી અને ઓસરીમાં બેહીને જમતા હતા, તે એક વાંદરો આવ્યો. હવે વાંદરાએ આવીને રોટલી લઈ લીધી મહારાજના હાથમાંથી અને ચડી ગયો ઝાડ પર અને મહારાજને રીસ ચડી. મહારાજ કે મારા હાથમાંથી રોટલી લીધી, હાથ લંબાયો ને બે થપાટ મારીને રોટલી લઈ લીધી મહારાજે. બે થપાટ મારી ઉપરથી, પેલો કિક્યારીઓ કરવા લાગ્યો. કિક્યારીઓ કરવા લાગ્યો એટલે આખા અયોધ્યાના બધા વાંદરા ભેગા થઈ ગયા. વાંદરા ભેગા થઈને બધા ઘનશ્યામ મહારાજની પાછળ દોડવા તૈયાર થયા. ઘનશ્યામ મહારાજ કે બેટાઓ મારી પાછળ દોડો તમે, હું નાનો દેખાઉં છું એટલે
ચાર વર્ષના હતા. હું ચાર વર્ષનો દેખો એટલે મારી પાછળ દોડો છો, અને આ બાજુ ઉપર બધા વાંદરાઓ ભેગા થઈને મહારાજની પાછળ દોડવા આવ્યા. અને ઘનશ્યામ મહારાજે એક એક વાંદરાની પાછળ એક એક રૂપ લીધું, લાકડી લીધી. ધર્મદેવ કાંઈ પાઠ કરતા હતા, ભગવાનની પૂજા કરતા હતા, એ લાકડી લઈને ઊભા થયા કે આટલા બધા આવશે મારા ઘનશ્યામને ક્યાંક મારી નાખશે. ત્યાં ધર્મદેવ જાય એ પહેલાં તો એક એક વાંદરા પાછળ ઘનશ્યામ મહારાજ દેખાય. વાંદરાઓ બધા ભાગી ગયા, ને પછી બધાય ઘનશ્યામ આમ ભેગા થઈ ગયા, ને એક ઘનશ્યામ થઈ ગયા. ધર્મદેવ તો જોતા રહી ગયા. ને ધર્મદેવ કે ઘનશ્યામ આ શું થયું? ત્યારે ઘનશ્યામ મહારાજ કે પિતાજી એ તો અમારી કળા છે, અમે કળા અજમાવી લીધી. તો કે પણ આટલા બધા વાંદરા પાછળ તમે તો બહુ રૂપે દેખાતા હતા, એટલી વારમાં એક રૂપે થઈ ગયા, શું છે આ બધું? ઘનશ્યામ મહારાજ કે પિતાજી એ તમે ના જાણશો શું છે, મારે કરવાનું તો મેં કરી લીધું, વાંદરા ભાગી ગયા. ત્યારે ધર્મદેવે કીધું કે બેટા આ બધાની પાછળ તું આટલા સ્વરૂપે દોડ્યા તમે, તો હવે એ વાંદરાઓનું શું થશે? ત્યારે મહારાજે કીધું કે એ વાંદરાઓ હિન્દુસ્તાનની અંદર રાજ મળશે ને, આ વાંદરાઓને હિન્દુસ્તાનનું રાજ મળવાનું છે, અને ત્યાં બધાય પછી મને ભેગા થશે. હિન્દુસ્તાનની અંદર એને રાજ મળશે અને મને પાછા આગળ જતાં ભેગા થશે. આવા આશીર્વાદ મહારાજે દીધા. પછી એ વાંદરાઓ આવીને બધાય બેહી ગયા, અને પછી પાછા મહારાજને પગે લાગ્યા, સ્થિર થઈને મહારાજના સ્વરૂપને જોયા કરતા હતા. ધર્મદેવે આ દ્રશ્ય જોયું, આશ્ચર્ય લાગ્યું. આવા બધાય મહારાજ ચરિત્રો લોકરંજન કરવા માટે ક્યારેક કરતા બાળ ચરિત્રો, પણ જાજુ તો એક પીઢ વ્યક્તિ હોય, એક શાંત વ્યક્તિ હોય, એક ગંભીર વ્યક્તિ હોય, બાળક સ્વભાવ જ ના દેખાય. ઘણાય બાળકો એવા હોય બાળપણની અંદર જ એટલા બધા, તમને એવું લાગે આ 5 વર્ષનો છે કે 60 વર્ષનો છે. 10 વર્ષના હોય ને તોય એટલા બધા ઉંમરવાળા લાગે. તમને એની સાથે 50 કે 60 વર્ષના વ્યક્તિને બેસાડ્યો હોય ને તો એની સાથે વાતો કર્યા કરે, એટલી ઊંચી સમજણની વાતો નાની ઉંમરમાં કરતા હોય. એ પૂર્વના બહુ બળિયા, પૂર્વના બહુ સંસ્કારી, એવા પૂર્વના મુક્તાત્માઓ હોય, એના કારણે એની અંદર એવા સંસ્કારો હોય. ભગવાનની અંદર ક્યારેય બાળ સ્વભાવ દેખાતો નથી. બાલ ઘનશ્યામ પિતાની સાથે નિત્ય સ્નાન કરવા સરયુએ જતા, રોજ સરયું ગંગાએ સ્નાન કરવા જાય. સ્નાન લીલા કરીને પિતાને આનંદ ઉપજાવતા. ત્યાં જાય એટલે પાછા લીલા કરે, પાણીમાં થોડા છપછપ્યા કરે, આમ પડે નાહવા માટે, આમ તરે અને પિતાને આનંદ કરાવે. સ્નાન કરીને જ્યારે ઘેર પાછા આવે તે પછી આખો દિવસ શ્રીકૃષ્ણની મૂર્તિની સેવા કર્યા કરતા. ઘનશ્યામ મહારાજ નાના હતા ને ત્યારથી જ ભગવાનની સેવા કર્યા કરતા. પૂજત તાકુ અતિ, પૂજત તાકુ કરી અતિ ભાવા, બાલપણે સે એસે સ્વભાવા, હરિ સેવ કરણ મે રુચિ અપારા, હરિ સેવ કરણ મે રુચિ અપારા, રમત એસી કરત દિન સારા, રમત એસી કરત દિન સારા, પૂજત તાકુ કરી અતિ ભાવા. સરયુથી સ્નાન કરીને આવે, શ્રીકૃષ્ણની મૂર્તિની સેવા જ કર્યા કરે. અત્યંત ભાવનાથી શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા કરવી એવો બચપનથી સ્વભાવ હતો. મહારાજને બસ ભગવાનની ભક્તિ કરવી આ બાળપણથી સ્વભાવ હતો. ભગવાનના મહાપુરુષોનો સ્વભાવ પણ આવો જ હોય. આપણને મળેલા પૂજ્યપાદ ગુરુજીનો સ્વભાવ બાળપણનો મેન તમે ક્યારેય જોયો ના હોય, સાંભળ્યો ના હોય, પણ આજે પણ એના સાક્ષીઓ મોજૂદ છે. અને એમને જ્યારે મળીએ, હું તો ગયો છું ત્યાં અને પૂછેલું છે, રેકોર્ડિંગ પણ ફોનમાં છે, કે જ્યારે નાના હતા ત્યારે નાના નાના મંદિરો બનાવતા, ધૂળના મંદિરો બનાવે, ઉત્સવો, હરિજયંતીના ઉત્સવો, જન્માષ્ટમી આદિકના ઉત્સવો કરે, અને આખી રમત જ ભગવાનમય રહેતી, ભગવાનમય રહેતી. ભગવાન અને ભગવાનના મહાપુરુષોના બાળપણ હોય છે, અને બાળપણની અંદર પણ ભગવાન જ પ્રધાન હોય છે. ભગવાન તો ભગવાન છે, પણ મહાપુરુષોના ચરિત્રોની અંદર પણ ઊંડા ઉતરીએ, તેમનું બાળપણ હંમેશા ભગવત પરાયણ હોય છે. જે જે મોટા મોટા સંતો ભક્તો થયા છે એના બાળપણની અંદર પણ એને રમત કેવળ ભગવાનની જ હતી, ભગવાનની જ હતી. મહારાજ બાળપણની અંદર
શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા કરવી એ બચપનથી એક જ સ્વભાવ હતો. ભગવાનની સેવા કરવામાં એમને અપાર રૂચિ રહેતી. બાળ ક્રીડા પણ એવી કરતા કે જેમાં અપાર સેવા હોય. બાળકની જેમ રમે ખરા, નાના નાના ઘર બનાવે, પણ એ નાના નાના મંદિરો બનાવે, એમાં ભગવાનની મૂર્તિઓ બનાવે, એની અંદર ઉત્સવો કરે, આવી રીતની રમત હતી. એ રમત કરે એમાં પણ ભગવાનની સેવા હોય એવી રમત કરે. આવો બાળ ઘનશ્યામનો સહજ સ્વભાવ હતો. પાછા બાળપણની અંદર જ કેવા હતા, સુચિપનો તબ સદા સોહાવે, અસુચી કબો દિલ મે ન ભાવે, હરિ સેવ મે વિઘ્ન કરે જે હા, હરિ સેવ મે વિઘ્ન કરે જે હા, મન ન મિલત તા સંગ તે હા, મન ન મિલત તા સંગ તે હા, સુચિપનો તબ સદા સોહાવે. ઘનશ્યામ મહારાજને હંમેશા પવિત્રતા ગમતી. પવિત્રતા કહેતા ક્રિયાશુદ્ધિ ગમતી, ક્રિયાશુદ્ધિ. વાલા ભક્તો, મહારાજને જો વાલા થવું હોય તો આ મહારાજના સ્વભાવનું વર્ણન આવે છે. મહારાજનો કેવો સ્વભાવ હતો. અને એક વસ્તુ યાદ રાખો, જ્યાં સુધી તમારો સ્વભાવ અને બીજાનો સ્વભાવ મેચ નહીં થાય ત્યાં સુધી તમારે અને એને ક્યારેય પણ મનમેળ નહીં થાય. જેની સાથે આપણને બેસવું ગમે છે, જેની સાથે આપણને બોલવું ગમે છે, સમજી લો, બહુ ઊંડાણથી તમે અભ્યાસ કરશો તો એનો સ્વભાવ અને આપણો સ્વભાવ ક્યાંક ભેગો થાય છે, એના કારણે બેસવું ગમે છે. સિવાય કે કદાચ કોઈ મહાપુરુષના કઠણ વચન હોય, કદાચ એનો એવો સ્વભાવ હોય, પણ આપણે તો પણ એની પાસે ખપને કારણે પડી રહ્યો, પણ આપણા સ્વભાવમાં કલ્યાણ મારે કરવું છે તો ચોક્કસ પડ્યું જ હોય. મહાપુરુષના સ્વભાવમાં મારે જીવનું આત્યંતિક શ્રેય કરવું છે ને ભગવાનના માર્ગે ચલાવવા છે, એનો સ્વભાવ પડ્યો છે, એના કારણે મેચ થાય છે. ભગવાન સાથે આપણે મળવું છે ને ભગવાન સાથે આપણે બરાબર મિત્રતા કરવી છે ને ભગવાનની સાથે આપણે ગોઠડી કરવી છે અને મહારાજની સાથે આપણે આમ એકમેક થઈ જવું છે, તો મહારાજને શું ગમે છે એ તો નક્કી કરવું પડશે ને. ખાલી કંઠી બાંધી દીધી કે ખાલી શરીર ઉપર આમે ભગવું કપડું પહેરી દીધું, એનાથી કાંઈ ભગવાન સાથે એકાત્મપણું નથી થઈ જતું. એકાત્મ ભાવને કરવા મહારાજના હૃદય સુધી પહોંચવું પડે છે. જેની સાથે તમારે એક થવું છે એના હૃદય સુધી નહીં પહોંચો, તમે આખી જિંદગી માથું કૂટશો ને તો એની સાથે એક નહીં થઈ શકો. કોકના હૃદયના દરવાજા સુધી પહોંચી જાઓ એટલે એક થઈ જ જાઓ, મનમેળ થઈ જ જાય, તમારે એને બની જ જાય, તમારે એને જામી જ જાય. એક હરખી આમ તમારી જોડી હોય ને એ જોડ ખબર ના પડે કે આ આ છે કે આ છે, બે હરખું થઈ જાય, આવું થઈ જાય. આપણે મહારાજને એક થવું છે. આપણે મહારાજને જબરજસ્ત મિત્રતા એવી, એવો મહારાજ સાથે આપણે ગાઢ સંબંધ બાંધવો છે. કાળ કર્મને માયા અંત્યના 13માં મહારાજ કે, અમે ભગવાનની અંદર એવું ચિત્તને બાંધ્યું છે કે કાળ કર્મને માયા એ તોડાવવાને પણ સમર્થ ના થાય, આપણે એવી ગોઠડી કરવી છે. એ ગોઠડી આપણાથી નહીં થાય, એ હાથ લંબાવીને આપણી સાથે કરશે ત્યાર થશે. તો આપણે શું કરવાનું છે? તો મહારાજને શું ગમે છે? મહારાજને પવિત્રતા બહુ ગમતી. પવિત્રતા રાખો, ક્રિયાશુદ્ધિ, થોડું સંતો પાસેથી ક્યારેક શીખવું, કેમ હાથ ધોવા, કેવી રીતે શૌચક્રિયા કરવી, કેવી રીતે જમવું, કોને એઠું કોને ચોખ્ખું, તમારા તમારી મર્યાદામાં રહેવાય. તમે પાળી શકો, તમે કરી શકો, તમને બહુ વજન ના લાગે એટલું, પણ થોડી ક્રિયાશુદ્ધિ શીખવી જોઈએ. હાવ બધું ભંગાર હોય ઘરમાં કે અહીંથી ખાઈ ને અહીંથી ખાઈને એઠા હાથે અહીં અડે ને ઠાકોરજીનું હોય એને અડે તો ઠાકોરજીને કંઈ કામ ના લાગે. ઠાકોરજીને પછી ભલે ને ગમે એટલા હારા મેવા મીઠાઈ ધરાવો, પણ ભગવાન જમે નહીં ક્રિયાશુદ્ધિ વિના. આ સંતો આટલો, આ વિન્ટર હોય, બહાર ધોત્યું સૂકવવાની જગ્યા ના હોય અને રહેતા હોય નાના નાની જગ્યાઓમાં, છતાંય પણ સોળે બોળેની આટલી પવિત્રતાથી ક્રિયા રાખે, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એક જ, દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે છે. જ્યાં સુધી આપણી ક્રિયાશુદ્ધિ નથી ત્યાં સુધી ભગવાનને આપણે નહીં ગમી શકીએ. બહારની શુદ્ધિ પહેલાં થશે, પછી અંતરની શુદ્ધિ થશે. માટે ક્રિયાશુદ્ધિ, યોગ્ય
જેટલી તમારે જરૂરિયાત છે ને તમે કરી શકો છો એટલી કરવી જોઈએ. આળસે કરી પ્રમાદે કરીને ક્રિયા સુધીનો છેદ ના ઉડાડવો જોઈએ. અમે તો ગ્રહસ્થ કહેવાઈએ, અમને અમારે બધું કેવી રીતે થાય, કેવી રીતે નહીં, શીખો તો થાય, ના શીખો તો ના થાય, શીખો ને તો બધું જ થાય, ક્રિયા સુધી બધી જ થાય. ઘણા બધા ભક્તો કરતા હોય છે, જે સંતો પાસેથી શીખ્યા છે એ બધા ભક્તોના ઘરની અંદર બધી ક્રિયા સુધી, તમારા ક્રિયા સુધી ઉપર તો 5 કલાક કથા થાય, એટલી ક્રિયા સુધીની અશુદ્ધિ હોય ગ્રહસ્થના ઘરમાં. તમારા નળના ગળના સૌથી પહેલાં રસોડામાં હોય ને એ નળના ગળનાને તમારે સૌથી પહેલી ક્રિયા સુધી ન્યા લગાડવાની. ઘણાને ત્યાં તો ગળનું હોય, ચોક્કસ ગળનું હોય કાપડનું, પણ એ ગળનું એક વખત બાંધ્યું હોય તો 6 મહિને એનું ખબર નહીં, ઇન્સ્પેક્શન આવે ત્યારે થતું હશે કે ભગવાન જાણે એટલું કાળું થઈ ગયું હોય, કાના પડી ગયા હોય અંદર. ગળનાને ક્યાં કિંમત હોય, એને તમારે રોજે રોજ ધોઈ નાખવું જોઈએ, વ્હાઈટ રહેવું જોઈએ, એને બાંધી દો, પછી પાછું એને અઠવાડિયું મહિનો થાય, છીછરું થઈ જાય, કાના પડી જાય, કાઢી નાખો. આવું પણ થાય, ઘણા ત્યાં તો ગળના હોય જ નહીં, બધું ફિલ્ટર જ સરસ પાણી આવે, સીધું નળમાંથી જ પાણી આવે, એને ત્યાં ગળનું જ ના હોય, એવું પણ થાય છે. આ બધી ક્રિયા શુદ્ધિ, આ તો એક મેં તમને એક બતાવ્યું, એવી તો હજારો જગ્યાએ ગ્રહસ્થના ઘરની અંદર ક્રિયા શુદ્ધિનો ઘણો બધો અભાવ, એટલે ઘણો બધો અભાવ હોય છે. પણ થોડું થોડું જે ભક્તોને આવડતું હોય એના થકી જાણીને થોડું થોડું શીખવું જોઈએ. મહારાજને બહુ ગમે છે, માટે ક્રિયા શુદ્ધિ મહારાજને બહુ ગમતી, ક્યારે દિલમાં અશુદ્ધિ ગમતી નહીં, દિલમાં અશુદ્ધિ ના ગમે. હરિની સેવામાં જે વિઘ્ન કરે તેની સાથે મળમેળ રહેતો નહીં. જે ભગવાનની સેવામાં વિઘ્ન કરે એટલે ભગવાનને એની હારે બને જ નહીં, તરત જ એની હારે મનમેળ ના રહે, પછી ખાલી એની હારે બેહવાનું રહેવું ઉપરથી, બાકી કાંઈ નહીં, એની સાથે કોઈ સંબંધ નહીં. કથા કીર્તન મે બહુ પ્રીતા, રાસ ચરિત્ર સુને રસરીતા, જામે સાધુતા ગુણ દર્શાવે, જામે સાધુતા ગુણ દર્શાવે, તાકુ દેખી કે અતિ હર્ષ પાવે, તાકુ દેખી કે અતિ હર્ષ પાવે, કથા કીર્તન મે બહુ પ્રીતા. ઘનશ્યામ મહારાજને કથા ને કીર્તનમાં ઘણો પ્રેમ હતો. રશિયા થઈને રામચરિત્ર સાંભળતા, રામના ચરિત્રો, રામાયણની ચોપાઈઓ બહુ સુંદર રીતે સાંભળતા, રામના ચરિત્રો ધર્મદેવ ગાતા, રામ પ્રતાપજી મહારાજ પણ બહુ સુંદર ગાતા, ચોપાઈઓ એ ઘનશ્યામ મહારાજ સાંભળતા, જેમાં સાધુતાનો ગુણ દેખાય એને દેખીને બહુ હર્ષ પામતા. ભગવાન શ્રીહરિને સાધુતા બહુ વાલી છે, સાધુતા છે એ તો આધ્યાત્મ માર્ગનું આભૂષણ છે, સાધુતા છે એ તો સાધક માટેની શોભા છે, સાધુતા છે એ તો સંત અને ભક્તનું કવચ છે, સાધુતા છે એ તો આપણી મરણ મૂડી છે. સાધુતા વિનાનો સાધુ અને સાધુતા વિનાનો હરિભગત એ અધૂરો છે, અધૂરો છે. સાધુતા ફક્ત કંઈ સાધુને જ રાખવાની એવું નથી, સાધુતા ફક્ત સાધુને જ રાખવા, સાધુતા તો પુરુષમાં પણ હોય, સ્ત્રીમાં પણ હોય, ત્યાગીમાં પણ હોય, ગ્રહીમાં પણ હોય, બાળકમાં પણ હોય. સાધુતા એટલે જેના રોમે રોમની અંદર સાધુપણું પડ્યું છે એ સાધુતા છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સાધુતા માટે શબ્દ કેવા લખ્યા, સાધુતા કેટલી દુર્લભ વસ્તુ છે. મહારાજ કહે છે, કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય ને એનું થાય છે, પણ મોરે કઈ એવી જે સાધુતા એમાં કોઈ દાડે આવતી નથી. આ સત્સંગમાં પામર જેવો હશે એનું કલ્યાણ થશે, કલ્યાણ થવું સહેલું છે પણ સાધુતા મેળવવી અઘરી છે, એમ ગરડા પ્રથમના 27માં મહારાજ કહે છે. 27માં કહે છે એમાં સાધુતા મહારાજે કેવી કીધી, એમાં મહારાજ એવી સાધુતા કહે છે કે સમર્થ કા ઝરના કરવા એ બધાથી થાય નહીં. સાધુતાનું બહુ મોટું એક લક્ષણ કે સમર્થ હોય, શક્તિશાળી હોય, બધું જ કરી શકે એમ હોય, છતાંય પણ સહન કરે. તુચ્છ જેવો જીવ અપમાન કરી નાખે, તુચ્છ જેવો જીવ ગમે તેમ બોલી જાય, ગમે તે કરી જાય, તો પણ એના અપમાનને સહન કરી લે, આ બહુ મોટી સાધુતા છે. સમર્થકા ઝરના કરવા બધાથી થાય નહીં. પૂર્વેના ઋષિ મુનિઓ કોક થોડોક વાંકો આલ્યો ને તરત જ સાપ દઈ દીધા,
શાપ દઈ દીધા. અને મુક્તાનંદ સ્વામી કેવા, હમણાં મુક્તાનંદ સ્વામીની જયંતિ ઉપર આપણે થોડી કડીઓ મહારાજને ગુરુજીની કૃપાથી બનાવી હતી, લખી હતી, એમાં એક કડી આવી હતી. ક્રોધિત હોય કોઈ અજ્ઞ આવે, તાકુ કર જોરી સ્વામી નસાવે. મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવી, કોઈ ક્રોધ કરતો આવ્યો હોય ને તો સ્વામી હાથ જોડીને બગાડી દે. સાધુતા વલ્લભ મોરે સ્વામી, સાધુતા વલ્લભ મોરે સ્વામી, વલ્લભ કો વલ્લભ અતિ ભારી, વલ્લભ કો વલ્લભ અતિ ભારી, સાધુતા વલ્લભ મોરે સ્વામી. મુક્તાનંદ સ્વામીમાં શું તાકાત નહોતી, બધી જ હતી, પણ સાધુતા એવી, સમર્થકા ઝરણા કરે, સહન કરે, જેમ ફાવે એમ કોઈ અપમાન કરી ગયો પણ એને સહન કર્યું, સાધુતા છે. આજે પૂજ્યપાદ ગુરુજી વરતાલ જેવા આટલા મોટા ક્ષેત્રની અંદર કાર્ય કરતા હોય, શું એમ માનો છો કે બધી જગ્યાએ બસ ગુરુજી કે એમ જ બધું થઈ જાય? હાથ જોડીને, હાથ જોડીને સેવા કરે છે. ઓર્ડરથી કરી શકાય એ જગ્યાએ પણ હાથ જોડે છે, જેની ઉપર શાસન કરી શકાય એની આગળ પણ હાથ જોડે છે. ગુણાતીતાનંદ સ્વામી કે હાથ જોડીને ભગવાન ભજાવીએ છીએ. જીવને ક્યાં ખપ છે, જીવને ક્યાં ખપ છે? મોટા પુરુષો, ભગવાનના એવા ભક્તો, એ આપણા સ્વભાવને સહન કરે છે ને પીવે છે, સમર્થ હોવા છતાં, એ એની સાધુતા છે. સાધુતા શું છે? સાધુતા એ છે તમારી ઊંચાઈ ઉપર તમે છો, તમે બધું જ કરવાને સમર્થ છો, શક્તિમાન છો, તાકાતવાળા છો, પણ એ તાકાતને, શક્તિને, ઊંચાઈને ભૂલીને એક સામાન્ય જીવ આગળ એકદમ દીન આધીન થઈને એનું હિત થાય એમ જે વર્તવું, એ બહુ મોટી સાધુતા છે. એ સાધુતાનો ઓપ, એ સાધુતાની ઓરા, એવો જે આત્મા છે એની આસપાસ સતત હોય, સતત હોય છે. મૂડી છે સાધુતા, તો મૂડી છે. ભગવાન એને વશ થઈ જાય, ભગવાન એને વશ થઈ જાય. અને હા, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે કદાચ એ સાધુતા મેળવો ન મેળવો ચાલી શકતું હોય, પણ અમારે ત્યાગીને તો, મારે તો એ સાધુતાને મેળવે જ પાર. એ સાધુતાનો, એ સાધુતાનું આભૂષણ છે એને પહેરે જ પાર. અને એ પાછી એ સાધુતાનું રહસ્ય પણ એવું છે, એ સાધુતા ભગવાન નથી આપતા. ભગવાન રાજી થાય તો પોતાનું ધામ આપે છે, પણ સાધુતા તો ભગવાનના મહાપુરુષો, જે સાધુતા ગુણે યુક્ત છે, જેમાં સાધુતા અખંડ રહેલી છે, એવા મહાપુરુષોના, એવા મહાપુરુષોના આશીર્વાદથી, એવા મહાપુરુષોની કૃપાથી, એવા મહાપુરુષોના સંગથી જ આવતી હોય છે સાધુતા. એવી દુર્લભ છે. પ્રથમના 44માં પણ મહારાજ કહે છે એવું સાધુપણું આવ્યું તેને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી ઘણી કઠણ છે. બધું જ થાય પણ સાધુતા આવવી બહુ કઠણ છે. પ્રથમના 69માં મહારાજ કહે છે, ભીમસેન જેવા ડારા દેનારા તો હજારો હોય, એવા તીખા સ્વભાવવાળાની કાંઈ ખોટ નથી, પણ યુધિષ્ઠિરને હજારો ગાવનું રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી માટે એવા સાધુ થવું એ જ દુર્લભ છે. વાત બધી એક જ આવે છે કે સમર્થ હોવા છતાં પણ સહન કરે, તીખા સ્વભાવવાળાની કાંઈ ખોટ નથી. મધ્યના 7માં મહારાજ કહે છે, વૈરાગ્યહીન હોય એના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા બહુ દુર્લભ છે. તો ક્યારે આવે? તેનો ઉપાય એક જ છે, મોટા પુરુષની મન કર્મ વચન સેવા કરે, એમાંથી આવે. સાધુતા મહારાજને બહુ ગમતી, જેમાં સાધુતા જોવે ને એને જોઈને બહુ રાજી થતા, બહુ રાજી થતા. માટે રાજી કરવા સાધુતા મેળવીએ હું તમે બે, તો આપણી ભેગા મહારાજને બહુ ગમશે. આપણને જોઈને મહારાજની છાતી હરખાશે, આપણને જોઈને મહારાજનું હૃદય ગદ 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 થશે આપણી ઉપર. મહારાજને આપણને જોઈને આંખમાંથી આંસુડા પડશે કે વાહ, આની સાધુતા સોના જેવી છે, આમ થશે. તો સાધુતાને મેળવવા માટે મારે ને તમારે પ્રયત્ન કરવો જોઈએ સતત. તેમને અસાધુતા તો એક રંચ માત્ર પણ ગમતી નહીં, આટલી પણ અસાધુતા જોયો તો ઘનશ્યામ મહારાજ એટલા નાના હતા ને તોય મહારાજને ગમતી નહોતી. આમ કરતા કરતા
પાંચ વર્ષ વીતી ગયા, પાંચ વર્ષ થઈ ગયા મહારાજને. બાળ ઘનશ્યામની કુમાર અવસ્થા પૂરી થઈ. હે રાજન, હવે ત્યાર પછીની વાત કહું છું. પૌગંડ અવસ્થા શરૂ થઈ અને કપડાં પહેરવાની શુદ્ધ આવી ગઈ. હવે મહારાજ કપડાં પહેરતા જાતે થઈ ગયા છે તૈયાર, કે જાતે કપડાં પહેરી લે એટલી શુદ્ધ આવી ગઈ. એકલા સરિયુમાં નાવા જતા, આવી એકલા સરિયુમાં નાવા જતા રહે છે, મનગમતી જળક્રીડા પણ ત્યાં કરતા, મનગમતી જળક્રીડા કરતા. પછી તો એવો રાત દિવસ સતત રામ લક્ષ્મણ ને સીતા ને હનુમાનજીનું સ્મરણ કરવા લાગ્યા. પોતાના પિતાના મુખે સત્પુરુષોનો ધર્મને અતિશય પ્રેમથી સાંભળતા. સીતા રામ લક્ષ્મણ હિ અરો હનુમંત હિ જે હ સુમરન કરના લગે તાહિ કો રાત દિન હિ તે હ નિજ તાત કે મુખ સે સત્પુરુષ કે ધર્મ શ્રવણ કરે અતિ પ્રીત સે તાકે લખી અતિ મર્મ. પિતાએ પોતાના પિતાના મુખે સત્પુરુષોના ધર્મને અતિશય પ્રેમથી સાંભળતા એના રહસ્યને પણ લખી લેતા. પિતાએ તેમને પુરુષો અને સ્ત્રીઓના વર્ણાશ્રમના સર્વોત્તમ ધર્મ કયા. ધર્મ પિતાએ બાળ ઘનશ્યામને ચાર વર્ષના થયા ને ત્યારથી અક્ષરો લખવાના તો થોડા થોડા શીખવાડી દીધા હતા, એટલે લખવાનું પણ શીખી ગયા હતા. ધર્મદેવ જે વાત કરતા એને સાંભળતા પણ ખરા. પુરુષો અને સ્ત્રીઓના વર્ણાશ્રમના ધર્મ પાંચ વર્ષની ઉંમરે ઘનશ્યામ મહારાજને ધર્મદેવ શીખવાડતા. બોલો, આપણે તો અત્યારે જો થોડુંક કહીએ ને તો કે નાનો છે, હજુ નાનો છે, નાનો છે, મોટો થાય પછી શીખે. એ નાનો હોય ત્યારે જ શીખે પૂજા, તો કે હજુ નાનો છે, એ નાનો હોય ત્યારે જ પૂજા શીખશે. એ નાનો છે ત્યારે જ એને તમે ડુંગળી લસણ ન ખાવા એવું શીખવાડો તો એ શીખશે. એ નાનો છે ત્યારે જ તમે એને બહારના આ વસ્તુ આપણાથી ન ખવાય એમ તમે કહેશો અને એને ઘરે બનાવીને આપશો તો એને ખબર પડશે કે બહારનું ન ખવાય. મોટો થયા પછી તમે એને સમજાવવા જાઓ એટલે સીધો ક્વેશ્ચન કરશે, આજ સુધી તમે મને ખવડાવ્યું અને હવે ના પાડો છો, ભાઈ હવે શું અંદર ઘૂસી ગયું છે, અત્યાર સુધી તમે મને કરવા દીધું ને હવે ના પાડો છો, તરત કહેશે. માટે નાના હોય ત્યારે જ સાચા ધર્મના રહસ્યો, ભક્તિના રહસ્યો પોતાના બાળકોને સમજાવવા જોઈએ. આજે લોયાધામ પરિવારની અંદર ભક્તો બહુ સજાગ છે, પોતાના બાળકોને આવા સંસ્કાર આપે છે, બહુ સારી વાત છે. અને જે ન આપતા હોય એ આપજો. સાંભળેલા બધા ધર્મોને હૃદયમાં લખી રાખતા હતા, સાંભળે પાછા લખે અને હૃદયમાં પણ લખી રાખતા આપણને શીખવાડે છે. ધર્મપુત્ર શ્રીહરિ તે ધર્મોને ક્યારેય ભૂલતા નહીં, કારણ કે તેઓ સર્વશ્રેષ્ઠ બુદ્ધિમાન હતા. ક્યારેય પણ ધર્મ તો ભગવાનની એટલો બધો વાલો, પોતાના પિતા છે, ધર્મ તો બહુ વાલો, એને હંમેશા યાદ રાખતા. ધર્મવાળો છે ભગવાનને બહુ ગમે છે, યાદ રાખીને વર્તવું. ઘણા તો એટલા બધા ગાફલ હોય જાતે જ ગાફલ બને. લગ્ન પ્રસંગોમાં ગયા હોય પછી ખબર હોય કંઈ ડુંગળી લસણ હોય જ, પછી એને ખબર હોય કે આ પંજાબી શાકમાં હોય જ, જાની જોઈને છેતરાય લે, પાછા જમે, જમી જાય, અંદર હૃદયમાં ખબર પણ પડે કે આ તો ખોટું જ છે, પછી કોઈ કહે કે આ કેમ ખાધું તો કે લો મને કંઈ ખ્યાલ જ ના રહ્યો. આવી રીતે ધર્મનો છેદ આળસ અને પ્રમાદમાં ઘણું બધું ઉડાડી દેતા હોઈએ છીએ, એ મહારાજને ગમતું નથી, મહારાજની ગમતી વાત નથી. માટે સાવધાન રહીને જો મહારાજ ધર્મને યાદ રાખતા હોય તો આપણે તો આપણા ધર્મ યાદ રાખવા જોઈએ. બાળપણામાં પણ શ્રીહરિની બુદ્ધિ અપાર હતી, તેઓ વિદ્યાના સાગર અને પરમ ચતુરને અતિ નિપુણ હતા, બહુ બુદ્ધિવાળા હતા, બહુ ચતુર હતા, બહુ નિપુણ હતા દરેક કાર્યમાં. એમણે ખૂબ જ પ્રેમથી પિતા પાસે કેટલાય ગ્રંથોને ભણી લીધા હતા, બાળપણમાં જ ગ્રંથો ભણ્યા. જેટલી સારી વિદ્યાઓ કહેવાય છે તે બધી તેઓમાં અનાદિકાળથી રહેલી જ હતી, છતાં પણ શ્રીહરિ મનુષ્યની રીત દેખાડે છે, કેમ જે આવી તેમની કાયમની રીત છે. બધું શીખેલા જતા એને શું શીખવાનું, પણ આવું બતાવે. જ્યાં ભાગવતની કથા વંચાતી હોય ત્યાં જઈને ભાગવત સાંભળતા, રામાયણ નહીં સાંભળતા, ભાગવતની કથા થાય તો કથાના પ્રેમી હતા. એ તો દેખાય ને, જેનું જે અંગ હોય એ દેખાય આવે. મહારાજે આજીવન પર્યંત આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી તમે જો એક દિવસ શ્રીજી મહારાજનો એવો નથી જો કથા વાર્તા વિનાનો ગયો હોય. સત્સંગમાં આવ્યા ને રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી તે દિવસથી એક દિવસ પણ કથા વાર્તા વિનાનો નથી ગયો.
અડધી રાત્રે પણ જે કથા કરવાની અંદર અને કથા સાંભળવાની અંદર મસ્ત હોય, એમનો બાળપણનો સ્વભાવ એવો જ હોય ને તો જ થાય. બાળપણામાંથી જ કથાના રશિયા હતા, થાકતા નહોતા. જ્યાં ભાગવતની કથા વંચાતી હોય ત્યાં જઈને ભાગવત સાંભળતા, જેઓ સારા હરિભક્તો કહેવાતા હોય ને એની સાથે પરમ સ્નેહભાવ રાખતા. આ બધું એક એક વાક્ય શીખવા જેવું છે મારે ને તમારે. આ કાંઈ મહારાજની અંદર હતું કે નહોતું કાંઈ જોવા નથી, એ તો બધું પૂર્ણ જ છે. મને ને તમને શીખવાડે છે સારા હરિભગત ભેગા હેત રાખવું. સારા એટલે કેવા? સારા એટલે એવા કે જેના થકી આપણને મળેલા મહારાજ એનું સ્વરૂપ વધારે સમજાય, એની નિષ્ઠા વધારે થાય, એનું આશય અને એની આજ્ઞા આપણે વધારે સમજીને પાડી શકીએ, એ સારો હરિભગત આપણા માટે કહેવાય. જે મહાપુરુષ પાસે આપણે આપણું કાંડું સોંપ્યું હોય કે આ મારા ગુરુ સ્થાને છે, આ મારા કલ્યાણકર્તા છે, એવા મોટા પુરુષમાં આપણને વધારે હેત કરાવે, એમાં આપણને વધારે દિવ્યતા બતાવે, એની અંદર આપણને વધારે નિષ્ઠા બંધાય, એની એના તરફનું આપણું ખેંચાણ વધે, એની આજ્ઞામાં રહેવાની આપણી ઈચ્છા, આપણી આમ કંઈક કરી છૂટવાની ને એવા મોટા પુરુષની ઈચ્છામાં વર્તવા માટેનું આપણને થનગનાટ વધે, એવા સારા હરિભગતનો સંગ કરવો એ આપણા માટે સારો કહેવાય. આવા સંતો ભક્તોની અંદર આપણને હેત કરાવે એ આપણા માટે સારો કહેવાય, એ સારો કહેવાય. સારા હરિભગત પણ કોને કહેવા એ પણ પોતે જાણી રાખવું જોઈએ કે સારો કોણ આપણને મોક્ષના માર્ગે આગળ વધારે એ સારો, જેના સંગથી આપણે મોક્ષનો માર્ગ વધારે કાપી શકીએ સારો, એવા સારા હરિભગતનો સંગ પરમ સ્નેહભાવ રાખતા, એની સાથે બહુ હેત રાખતા. કારણ કે હેત રાખે તો વાત મનાય ને, હેત જ ના રાખ્યું હોય તો કે ત્યારે અવડું પડે, પણ જો હેત રાખેલું હોય તો અવડું ના પડે, માટે એવામાં હેત રાખવું. પણ જે હરિભક્ત ન હોય એને દેખીને તો એનાથી નિષ્પૂરું રહેતા, હરિભગત ના હોય એમાં તો વૈરાગ રાખતા. તેમને અંતઃકરણમાં અને શરીરમાં ત્યાગ અને વૈરાગ્ય રૂચતા હતા અને ભગવાનના ભજનમાં આસક્ત રહેતા. ભગવાનના ભજનમાં તો બહુ મસ્ત રહેતા ઘનશ્યામ મહારાજ. હા, શ્રીહરિને જ્યારે છઠ્ઠું વર્ષ બેઠું, 6 વર્ષના થઈ ગયા લો, ત્યારે વૈશાખ સુધી બીજની તિથિએ સંવત 1842માં પતિવ્રતા પ્રેમવતી માતાની કુખે એક અનુપમ ત્રીજા પુત્રએ જન્મ લીધો. તે પછીથી ઈચ્છારામ આવા નામે તે પ્રસિદ્ધ થયા. તે ગુણો વડે પ્રદ્યુમ્નને સમાન હતા અને શ્રેષ્ઠ સાધુના જેવો શાંત સ્વભાવના હતા. આ સિવાય બીજા બધા સદગુણો તેમાં ભરપૂર હતા. ઈચ્છારામજી મહારાજ પણ બહુ સાધુ સ્વભાવના હતા અને શાંત સ્વભાવના હતા અને ઘનશ્યામ મહારાજમાં અપાર હેતવાળા હતા. તે બુદ્ધિમાન ઈચ્છારામજી શ્રીહરિમાં અત્યંત પ્રેમ રાખતા. તેઓ શ્રીહરિના અનુજ એટલે કે નાના ભાઈ હતા, રામ પ્રતાપજી મોટા ભાઈ હતા. હવે થોડો રામ પ્રતાપજી મહારાજનો કેવો સ્વભાવ ને કેવી રુચિ હતી એનો પરિચય આપે છે. તેઓ શંકરસન કે શેઝદીના સમાન બળવાન હતા. રામ પ્રતાપજી મહારાજ બળરામના સમાન ગુણવાન હતા. તેઓ હરિચરિત્રનું ગાન પ્રેમથી કરતા. રાત અને દિવસ ભગવાનના ચરિત્રો ગાવામાં એમને અપાર પ્રેમ હતો. ભાઈ, ભગવાનના મોટા ભાઈ હોય, આવા હોવા જોઈએ મોટા ભાઈ કે જેને અખંડ ભગવાનના ચરિત્રો ગાવામાં પ્રેમ હતો. ભગવાનના ચરિત્ર સિવાય જે કાંઈ સુખ હોય તેમાં તે પ્રેમ કરતા નહીં. જ્યારે તેઓ હરિચરિત્રને ગાતા હોય ત્યારે શરીરનું ભાન પણ રહેતું નહીં. રામ પ્રતાપજી મહારાજ આવા હતા, ભગવાનના ચરિત્રો ગાતા ગાતા શરીરનું ભાન પણ ભૂલી જતા. જ્યારે તેઓ બધા રસોમાં તેમને માટે સૌથી આકર્ષક રસ તો એક હરિચરિત્રરૂપ ભક્તિ રસ જ હતો, જેને તેઓ રસોની ખાન માનતા હતા. એક જ રસ બસ મહારાજના ચરિત્રો, રામ પ્રતાપજી મહારાજ રામચંદ્રના ચરિત્રો એની કથા વધારે કરતા, એના ચરિત્રો વધારે સાંભળતા, શ્રીમદ ભાગવતમાં આવતા ચરિત્રો એને પણ ગાતા ને એને પણ સાંભળતા. ભગવાનની મૂર્તિને સન્મુખ જ્યારે તેઓ કીર્તન ગાતા હોય ત્યારે તેમને તે ભક્તિના સુખની આગળ 14 લોકના ઉત્તમ સુખો પણ નરક સમાન લાગતા હતા. જ્યારે ભગવાનની મૂર્તિ આગળ કીર્તન ગાઈને ત્યારે મહારાજે જે વર્તાલના 16મા વચનામૃતમાં કીધું, અમારે તો નેત્ર મૂકીને અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી, એવું સુખ રામ પ્રતાપજી મહારાજને કીર્તનમાં આવતું. રામ પ્રતાપજી પ્રેમમગ્ન સ્થિતિમાં જ્યાં સુધી કીર્તન ગાતા હોય ત્યાં સુધી સ્વયં શ્રીહરિ તેને સાંભળતા રહેતા. એ આપણને એમ શીખવાડે છે કે જો આપણે પ્રેમથી કીર્તન ગાઈએ તો મહારાજ આપણું કીર્તન ચોક્કસ સાંભળે. પ્રેમમગ્ન સ્થિતિમાં ગાતા હોય તો મહારાજ રામ પ્રતાપજી બાજુ જોયા કરે અને જોઈને પાછા કીર્તન સાંભળે. આપણે જ્યારે મહારાજ આગળ એવી રીતે પ્રેમથી કીર્તન ગાઈએ ને તો મહારાજ પણ આપણું કીર્તન એવી રીતે જોવે અને સાંભળે. રામ પ્રતાપ સો ગાવત જેસા,
શ્રીહરિ નિત્ય સુનત હિ તેસા તેહિ કર રામ પ્રતાપ કુજે હા તેહિ કર રામ પ્રતાપ કુજે હા શ્રીહરિ મે અતિ નેહ ભય તે હા શ્રીહરિ મે અતિ નેહ ભય તે હા રામ પ્રતાપજી જેવા ભક્તિભાવથી કીર્તન ગાતા તેવા જ ભાવથી હરિ પણ નિત્ય કીર્તનને સાંભળતા તેને લીધે રામ પ્રતાપજીને હરિના સ્વરૂપમાં અત્યંત સ્નેહ થયો હતો. હા, કોઈક ગાતું હોય ને તમે બહુ પ્રેમથી સાંભળો તો હવને સ્નેહ થાય ને. કોઈક કથા કરતું હોય ને તમે ધ્યાનથી આમ સાંભળો તો કથા કરવાવાળાને સ્નેહ થાય કે ના ભાઈ મને સમજી શકે છે આ. બહુ પ્રેમથી કોકને સાંભળો કીર્તન ગાવાવાળાને તો રાજી થાય. રામ પ્રતાપજી મહારાજ ઘનશ્યામ મહારાજ પાછા કે બહુ સરસ, બહોત અચ્છા ગાતે હો ભૈયા, એટલે બહુ રાજી થઈ જાય ભૈયા, આનંદમાં આવી જાય, મોજમાં આવી જાય. અને પછી તો રામ પ્રતાપજી જ્યારે ક્યાંક જતા હોય ને ત્યારે હરિને પોતાના ખભા ઉપર બેસાડીને સાથે ફરવા લઈ જતા. કેવા ભાગશાળી કે ઘનશ્યામ મહારાજને ખભા ઉપર બેસાડવા રામ પ્રતાપજી મહારાજને મળ્યું. અયોધ્યાની બજારોની અંદર રામ પ્રતાપજી મહારાજ કીર્તનો ગાતા લલકારતા જતા હોય અને ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપજીના ખભા ઉપર બેઠા હોય અને એ દ્રશ્ય કેવું હશે, એ ભાઈઓની જોડી કેવી હશે, એ દિવ્યતા કેવી હશે, એ રામ પ્રતાપજી મહારાજના કેવા મોટા ભાગ્ય સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ જેની કાંધ ઉપર બેઠા હોય, જેના કીર્તનો ગાતા હોય અને જેના ભાઈ થયા હોય, આવું તો જેને ભાગ્ય મળ્યું એ રામ પ્રતાપજી મહારાજને આપણે કરોડો વંદન કરીએ. કેવા ભાગશાળી! આપણા ખભા ઉપર મહારાજ જો કાંઈક હેત આવું કરીશું તો ક્યારેક આપણા ખભા ઉપર એ આવીને બેસશે. બહુ ધ્યાન આવું કરીએ ને રાત્રે સૂઈ ગયો હોય તો ક્યારેક સ્વપ્નમાં આવી જાય મહારાજ આપણા ખભે બેસી જાય. ઘનશ્યામ મહારાજ ખભે બેસે એવડા જ છે, આવીને ખભા ઉપર બેસી જાય, કીર્તનો ગાઈએ તો. હા દાદા, થાય રામ પ્રતાપજી મહારાજને થાય તો આપણે પ્રેમી એવા થઈએ તો મહારાજ આપણી સાથે પણ એવું જ કરે. જ્યારે તીર્થ કરવા જાય રામ પ્રતાપજી મહારાજ, તીર્થના બહુ જ એમને તીર્થમાં જવું બહુ ગમતું, તીર્થોમાં રહેવું બહુ ગમતું. આગળ સ્વભાવમાં આવશે, હરિચરિતનું સાગરમાં આગળ કથાઓમાં આવશે. જ્યારે તીર્થ કરવા જાય ને ત્યારે પણ શ્રીહરિને સાથે લઈ જતા અને ગોકુળ મથુરા વૃંદાવન જવાનું થાય ત્યારે એમનું મન શ્રીહરિમાં રહેતું. ગોકુળ મથુરા અને વૃંદાવન જાય ને તો પણ એમનું ચિત્ત તો ભગવાનમાં જ રહેતું. બુરાનપુર જઈને રામ પ્રતાપજીએ તાપીમાં સ્નાન કર્યું ત્યારે નાની વયના શ્રીહરિને પણ સાથે લઈ ગયા હતા. બધે નાના ભાઈને આરે ફેરવતા, બહુ મજા આવતી એમને ભગવાનમાં, કારણ કે ઘનશ્યામમાં જ ચિત્ત રહેતું, ઘનશ્યામ સિવાય બીજે ચિત્ત જાતું જ નહીં ગમે ત્યાં ગયા હોય. શ્રીહરિ નાનપણમાં ઘણા હોશિયાર હતા, હોશિયાર જ હોય ને ભગવાન થોડા મોરો હોશિયાર જ હોય, બધાને બુદ્ધિના પ્રદાતા છે કેવા હોય, બાળપણમાં જ હોશિયાર. પ્રદેશોમાં ફરવામાં એમને પ્રેમ હતો, હોશિયાર તો જબરા હતા એ વાત તો નક્કી, બહુ હોશિયાર. પ્રદેશોમાં ફરવામાં તેમને પ્રેમ હતો, હોશિયાર તો છે જ ને, અત્યારે હોશિયાર જ છે તો હોશિયાર જ હોય, બધાને હોશિયારી આપવાવાળા જે છે તો કેટલા હોશિયાર. બધું કરે એ, કરાવે એ, એના દ્વારા જ બધું થાય. તમે સારું બોલો, સારું ગાઓ, સારું કંઈક કરો, આ સત્સંગમાં તમે દાન કરો, મંદિરે આવો, બહુ નિષ્ઠાવાળા થઈ જાઓ, બહુ ભક્તિવાળા થઈ જાઓ, બધું જ એ કરે અને તમે જોજો યશના ટોપલા બીજાને આપશે. મેં નથી કર્યું એ તો આ સ્વામીએ કર્યું, મેં નથી કર્યું એ તો આ ભગતે કર્યું, મેં નથી કર્યું એ તો આ ભગતે કર્યું. હોશિયાર તો ખરા ને, કરે છે એ, એના દ્વારા થાય છે, સર્વનું કારણ એ છે, એ ધારે એ જ થાય છે, એ ધારે એને નિમિત્ત બનાવીને એ જ કરે છે. અને લોકો ભ્રમ આપણા ઉપર કરે છે અને આપણે એને માની લઈએ છીએ કે ના હું કરું છું, એ આપણે મૂરખ અને બુદ્ધિવાળા એ ક્યારેય માનતા નથી. એવું જ કે મારાથી નથી થયું, એ તો મારા આ સંત, મારા આ ભક્ત, બસ એમાંથી એવું શીખીએ. મહાપુરુષો ભગવાન સાથે બહુ એકાત્મ ભાવને પામ્યા છે ને એટલે એ બહુ બુદ્ધિવાળા હોય, એ હંમેશા કરતા પણ પોતાનું નહીં માને, એ મહારાજ બાજુ જવા દે, મહારાજ ઉઠે તેની બાજુ જવા દે. અને આપણે બધા ઓછી બુદ્ધિવાળા, આપણે બધા યશના ટોપલા લઈ લઈએ, આ મેં કર્યું, મારાથી થયું, હું કરું, આ મેં જ, તમે હતા, આ હું હતો એટલે જ થયું, મારાથી જ થાય. બધાએ પાછા 5-25 જણા જોડ કેવડાવે ભગવાન તો, અને આપણે ઓછી બુદ્ધિને એટલે માની લઈએ કે મારાથી થયું. આવી બધી આપણી કંઈક ઓછી બુદ્ધિ છે ને ભગવાન બહુ હોશિયાર છે. હવે એની હોશિયારી તો આપણે જોઈતી હોય, તેના દાસ થઈએ તો એ બુદ્ધિયોગ એવો આપે કે આપણે એના જેવા હોશિયાર થઈ શકીએ, નહીં તો ક્યાંક યશ અને કીર્તિમાં ફસાઈ જઈએ એવું પણ થાય. શ્રીહરિ નાનપણમાં પણ ઘણા હોશિયાર હતા, પ્રદેશોમાં ફરવામાં એમને પ્રેમ હતો. કાશી ને પ્રયાગમાં પણ શ્રીહરિને રામ પ્રતાપજીએ ફેરવ્યા હતા, કાશી ગયા હતા અને પ્રયાગમાં ગયા હતા.
એ સિવાયના નજીકના અન્ય તીર્થોની યાત્રા રામ પ્રતાપજી કરતા ત્યારે શ્રીહરિને પણ સાથે લઈ જતા, એટલે તેનાથી શ્રીહરિને અતિશય આનંદ થતો, બહુ મજા આવતી મહારાજને. રામ પ્રતાપજી શ્રીહરિને તીર્થોમાં સાથે ન લઈ જાય ત્યારે શ્રીહરિને સારું લાગતું નહીં, સારું ના લાગે. રામ પ્રતાપજી સાથે રિસાઈ જતા. આ રિસાવાનું ભગવાનને ગમતું હા, એટલે બધાય પછી આમાંથી ગ્રહણ કરે. મહારાજ રિસા સાથે હું ના રિસાવ, પણ મહારાજ હાનિ માટે રિસાતા હતા, તીર્થમાં ના લઈ જાય ત્યારે રિસાઈ જતા. એક કે બે કે ત્રણ દિવસ સુધી ઘેર પણ આવતા નહીં, ત્રણ દિવસ રિસાઈને જતા રહે બોલો. અથવા તો 15 દિવસ કે એક મહિનો શ્રીહરિ ઘેર આવે નહીં, તો જાય ક્યાં? એ તો કહો, મહિનો સરયુને કાંઠે બેઠા રહે, હનુમાનગઢીમાં જતા રહે, ક્યાં જાય? આધારાનંદ સ્વામી લખે છે ને મુક્તાનંદ સ્વામી કે જે ગામમાં વસરામ મામા રહેતા તે એકલા સુખધામ શ્રીહરિ પહોંચી જતા. ક્યાંક લખે છે વસરામ મામા છપ્પયામાં રહેતા જાજુ, ક્યાંક તર ગામની અંદર પણ આવે છે, પણ મહારાજ અયોધ્યાથી ત્યાં જતા રહે, એક મહિનો રિસાઈને જતા રહે. પછી કોઈ બોલાવાય ના જાય, ધર્મદેવ બોલાવાય ના જાય, એ જાણે કે આ જાય ક્યાં, મામાને ઘેર હશે, ત્યાં પહોંચી જાય. શ્રીહરિ વારંવાર મામા અને મામીને અપાર સુખ આપતા, કારણ કે મામા મામીને બહુ વાલા હતા. મામા મામી કુ સુખ અપારા, જાઈ દે ત હરિ વારંવારા, નિજ બાને જ જાની કે તે હો, નિજ બાને જ જાની કે તે હો, દેવ સમ સેવા કરે એ હો, દેવ સમ સેવા કરે એ હો. મામા ને મામી એવા હતા ને અપાર પ્રેમવાળા હતા. મામા ને મામી પોતાના ભાણેજને દેવ સમાન માનીને સેવા કરતા, એટલે ત્યાં જ પહોંચે ને, અહીં કોઈ ગાંઠે નહીં, નહીં કોઈ માને નહીં, પછી તો જ્યાં માને ત્યાં જ જવું પડે, એટલે મામા મામી હેતવાળા એટલે ત્યાં પૂગી જાય. જેટલા સંબંધીઓ હતા બધા શ્રીહરિની સાધુતા જોઈને સેવા કરતા, તે મુક્તિ કહી શકાય તેમ નથી. આ તો મહારાજના લીલા ચરિત્રો, આ બધાને સુખ આપવું પડે ને, મામાને મામીને વિયોગનારે, બીજા સંબંધીઓને વિયોગનારે, એટલે રિસાઈને જાય અને ધર્મદેવને બોલાવવાની ઈચ્છા ના કરાવે, હૃદયમાં રહીને જ એ પોતે જ આવું કરે. શ્રીહરિના વિના જ્યારે ભક્તિમાતા ઘરમાં વિલાપ કરવા લાગતા, એટલે કે રડવે, પછી ભક્તિમાતા કે હજુ ગણું ના આવ્યો, તો એ ધર્મદેવને કે તમે જાઓ ને લઈ આવો ને, ધર્મદેવ કે આવશે, ના તમે જાઓ, હવે મારાથી નથી રહેવાતું, તમે તો બાપ છો, તમારે હાલે મારે નહીં ચાલે, એમ કરીને રડે. ત્યારે ધર્મદેવ શ્રીહરિને બોલાવવા જતા, ઘનશ્યામ જ્યારે રિસાતા ત્યારે બોલાવ્યા વિના ઘેર આવતા નહીં, પાછા એવા અક્કડ હતા. બોલાવવા ના આવત મારે શું, તમારે ના પડ્યું મારે શું છે, રિસાઈ એવું જ કરે. તમે જોજો તમારે ઘરમાં બધા રિહાતા હોય ને, એને તમારે બોલાવવા જવું પડે, ચાલો ને હવે ચાલો ને હલો ને હશે, હવે ભૂલી જાઓ ને તો ભૂલી જાય, એવું થાય. અમારે તો ના રિસાતા હોય, પણ રિસાય તો મનાવવા તો જવું પડે. આ રીતે સુખના પરમધામ શ્રીહરિ ક્યારેક મનુષ્ય ચરિત્ર દેખાડતા હતા, ક્યારેક મનુષ્ય ચરિત્ર ભગવાન બતાવતા, આપણે ના બતાવવા, ભગવાન બતાવે આલે. જ્યારે ભગવાનના સંબંધમાં કોઈ અંતરાય કરે ત્યારે ઘનશ્યામ પ્રભુ રિસાઈ જતા. હા, મનુષ્ય ચરિત્ર કદાચ આપણને કરવું હોય એવા બહુ મોટા હોય એ મુક્ત કરો, પણ કઈ બાબતમાં મહારાજ રિસાતા? જ્યારે ભગવાનના સંબંધમાં કોઈ અંતરાય કરે એટલે તરત રીસ ચડી જતી, બીજી કોઈ બાબતમાં ક્યારેય રિસાતા નહીં. બીજી બાબતમાં નહોતા રિસાતા. આપણું રિસામણું કેવું હોય, ખાવા બાબતનું હોય, પથારી બાબતનું હોય, આપણું ધાર્યું કોઈએ ના કર્યું હોય એટલે હોય, આપણને કોઈ રૂમાલ ના દીધો હોય નાતી વેળા એટલે હોય, આપણા ચંપલ હરખા ના મૂક્યા હોય એટલે હોય, આપણે ભાખરી જોતી હોય રોટલી દીધી હોય એટલે હોય, આપણા રિસામના તાવા હોય, તું જ સ્વભાવ, તું જ પદાર્થ સારું રિસામના હોય, આના માટે હોય. આપણું રિસામણું તો હાવ બેકાર, કાંઈ લેવાનું નહીં, પણ મહારાજનું રિસામણું તો ભક્તિ માટે હતું, ભગવાન સાથે અધિક સંબંધ રાખતા હતા, આવો ઘનશ્યામ મહારાજનો સ્વભાવ હતો, આવું સ્વામી લખે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનુ સાગરના પ્રથમ પુરમાં શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ અમી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.